हेलो विद्यार्थी मित्रों, हवे आपणे आगळ आ पाठमां भणवानुं छे ડેલહાઉસીની ખાલસા નીતિ। ખાલસા નીતિ એટલે શું? તો કે કોઈપણ રાજ્ય છે એને પોતાનો કરી લેતા, ખાલસા કરી લેતા। તો ખાલસા કઈ રીતે કરી શકે, એમનેમ ન કરી શકે, એના માટે ઘણા બધા કારણો જવાબદાર હતા। ઘણી બધી એવી બાબતો હતી કે જેને એનું મુખ્ય પરિણામ બનાવી અને ડેલહાઉસી છે એ રાજ્ય ખાલસા કરી લેતો હતો। વેલેસલીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યને એમના જો ખમે પરાધીન બનાવવાની યોજના હતી કે એ પોતાની કરી લેતો। એ સ્વીકારનાર રાજ્ય અંગ્રેજોના મિત્ર ગણાતા, આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા। હવે એને કાંઈ પણ અંગ્રેજો સાથે જોડાયેલા જે રાજ્યો હતા એને કોઈ પણ જાતનો ભય ડર હતો નહીં, એટલે એ પોતે બિનજવાબદાર બન્યા। તેમનો વહીવટ કથળ્યો। હવે અંગ્રેજો તો શાસન કરવા જ માંગતા હતા ભારતમાં, એટલે જે રાજા જે રાજ્યો અંગ્રેજો સાથે જોડાયેલા હતા એનો બધો જ વહીવટ કેવો થઈ ગયો, કથળી ગયો। રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ। હવે એ લોકો તો શું કરતા, અંગ્રેજો ઉપર બધા જ પ્રકારનો વહીવટ છે એ અંગ્રેજો ઉપર મૂકી દેતા। એટલે શું કરતા, અંગ્રેજો ઉપર શું કરતા બધો આધાર રાખતા। તો એના કારણે શું થતું, તો કે રાજ્યમાં ગેરવ્યવસ્થા ફેલાતી। જે વ્યવસ્થા રાજ્ય એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ એવું રહેતું નહીં, અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું। આવું પરિણામ ક્યારે આવતું, કે રાજ્યમાં વ્યવસ્થા ન હોય એવું પરિણામ અંગ્રેજો જ લઈ આવતા, કે જે રાજા રાજ કરે છે એની એ પરિસ્થિતિ એવી અંગ્રેજો કરી નાખે ને કે રાજ્ય આખું અસ્તવ્યસ્ત થઈ જાય। તો એના કારણે આ એક ષડયંત્ર હતું, આ એક અંગ્રેજોનું ષડયંત્ર હતું। ભારતીય શાસકો તેમાં ફસાયા હતા કે અંગ્રેજો એવી પરિસ્થિતિ પેદા કરી દે ને કે રાજ્ય છે એ આખું કથળી જાય। એટલે આ અંગ્રેજોને એક ષડયંત્ર હતું અને બધા જ ભારતીયો આમાં ફસાયા હતા। અંગ્રેજોને બહાનું મળી ગયું, હવે અંગ્રેજોને બહાનું મળી ગયું કે તમે તો રાજ્ય સારી રીતે ચલાવી નથી શકતા, તો અમે લઈ લઈએ અને અમે રાજ્ય ચલાવીએ। રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવા બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા। હવે કે એમ કહેવા લાગ્યા કે અંગ્રેજો કે તમે તો રાજ્ય સારી રીતે નથી ચલાવી શકતા, તો અમને આપી દો એટલે અમે રાજ્ય સારી રીતે ચલાવી આવું, એને બહાનું મળી ગયું। અને શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રજાને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા। મેં પહેલાં જ કીધું ને કે ખાલસા કરતા પણ એનું કારણ પણ આપતા, તો કે ગેરવહીવટ છે તમે સારી રીતે ચલાવી નથી શકતા એમ કહીને ખાલસા કરી લીધો કે લઈ લીધો। પછી બ્રહ્મદેશ, હાલનું મ્યાનમાર એટલે અત્યારનું જે મ્યાનમાર છે એની વાત કરે છે, અને પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા। જો અનિશ્ચિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું। હવે એક બીજું કારણ છે કે કઈ રીતે ખાલસા કરતા, તો કે રાજા છે અને પુત્ર ન હોય અને રાજા મૃત્યુ પામે તો હવે રાજ્ય કોણ ચલાવે, આવી બાબતને ધ્યાનમાં રાખીને અંગ્રેજો એ રાજ્ય છે એ ખાલસા કરી લેતા। આવી રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો ખાલસાના ભોગ બન્યા। આવા અનેક કારણોસર છે એ અંગ્રેજોએ આ બધા જ રાજ્યો છે એ પોતાના કરી લીધા। ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા, કોફીના પ્રદેશો, કપાસનો પ્રદેશ હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવામાં ડેલહાઉસીનો આશય હતો। હવે અમુક શું ઈચ્છતો હતો ડેલહાઉસી, કે જ્યાં વધુ પ્રકારમાં ઉપજ આવે છે, ખેતી થાય છે એવા પ્રદેશો, જ્યાં ચા કોફીનો પ્રદેશ છે, કપાસ થાય છે, આવા બધા જ પ્રદેશો છે એ ડેલહાઉસી છે એ પોતાના હસ્તક કરી લેવા માંગતો હતો અને એમાંથી કરોડો રૂપિયા છે એ કમાવાનો આશય ડેલહાઉસી રાખતો હતો। બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા. હવે એણે ભારતમાં પોતે ઈચ્છતો હતો એવા સુધારા કર્યા. શું કામ, તો કે પોતાને બધી સવલત મળી રહે એના માટે. તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધી સર્વપ્રથમ રેલવે લાઇન છે એ શરૂ થઈ. ક્યારે ભારતમાં સૌથી પહેલી રેલવે લાઇન ક્યારે ચાલુ થઈ એવું પૂછવામાં આવે તો મુંબઈથી થાણા વચ્ચે, અને ક્યારે તો ઈસવીસન 1853માં, કોના સમયમાં, ડેલહાઉસીના સમયમાં. આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ. હવે એને ટપાલ પદ્ધતિ પણ શરૂ કરી. આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયા. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટપાલ પદ્ધતિ તાર વ્યવહાર છે એ શરૂઆત થઈ. બાળલગ્ન પર પ્રતિબંધ ધારો અને વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો. કે આપણને ખબર છે કે પહેલાંના સમયમાં છે એ સાવ નાની ઉંમરમાં બાળલગ્ન કરી દેવામાં આવતા હતા, કે બાળકની ઉંમર પણ ન હોય ત્યારે એના લગ્ન કરી દેવામાં આવતા હતા. અત્યારે એના ઉપર પ્રતિબંધ આજે પણ જોવા મળે છે. અને વિધવા પુનઃલગ્ન, પહેલાંના સમયમાં શું હતું કે કોઈ સ્ત્રી છે એનો
પતિ છે એ મરી જાય છે તો એની પાછળ સ્ત્રી છે એ પહેલાં તો સતી થઈ જતી અને સતી ન થતી તો પણ એના વિવાહ બીજી વાર ન થતા. તો એણે ડેલહાઉસીએ એ જે બધા ધારાઓ હતા એણે નાબૂદ કરાવ્યા. તેના સમયમાં ભારતમાં અંગ્રેજ શિક્ષણનો ફેલાવો થયો. હવે અંગ્રેજ શિક્ષણનો પણ ફેલાવો એણે ભારતમાં શરૂ કરી દીધો હતો. ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટી સ્થપાઈ. પ્રથમ 3 યુનિવર્સિટી કઈ જગ્યાએ? મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા ખાતે શરૂ કરી. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા. એણે આ બધું ભારતમાં ચાલુ કર્યું પણ ભારતીયોના વિકાસ માટે નહોતું, પોતાને બધી સવલતો મળી રહે, પોતાને ફાયદો થાય એના માટે ભારતમાં એણે શરૂ કર્યું હતું, જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો. પોતાના માટે ડેલહાઉસીએ આ બધી શરૂઆત કરી, રેલવેની, તાર ટપાલની, પછી વિધવાપુનઃ લગ્ન અને બાળ લગ્નો પર પ્રતિબંધ મૂક્યા, અંગ્રેજી શિક્ષણનો ફેલાવો કર્યો, આ બધું એણે કર્યું. પણ અમુક સમય પછી ભારતીય પ્રજાને પણ આનો ફાયદો થયો. પરંતુ આ માટે પ્રજાએ ઘણું ભોગવવું પડ્યું. પરંતુ આના માટે ભારતના લોકોએ ઘણું બધું ભોગવ્યું પડ્યું હતું. હવે આગળ જોઈએ. ભારેલો અગ્નિ, પ્રજાનો અસંતોષ. સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. હવે સહાયકારી યોજના એને પહેલાં અમલમાં મૂકી, જે આપણે ભણ્યા આ સહાયકારી યોજનાથી ડેલહાઉસીએ શું કર્યું, ઘણા બધા રાજ્યો છે એ ખાલસા કરી લીધા અને આ બધી બાબતથી દેશમાં ખળભળાટ મચી ગયો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. હવે અંગ્રેજોએ એટલું બધું દમન આપણા ઉપર કર્યું હતું ને કે ભારતના લોકો હવે એનાથી ત્રાસી ગયા હતા. તમે ક્રાંતિ અને મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે, તમે આવી ફિલ્મ જોઈ હશે ક્રાંતિ અને મંગલ પાંડે, જેમાં આ અંગ્રેજોએ જે આપણા ઉપર દમન કર્યું ને એ આ ફિલ્મોમાં બતાવવામાં આવ્યું છે. ના જોયું હોય તો મેળવી અને જોઈ લેજો. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિ કોરડો વિંસતો હતો કે આ સમયમાં અંગ્રેજો ભારતીયો ઉપર એટલા બધું દમન કરતા હતા ને કે એની વાત જવા દો. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાને લીધે બળતામાં ઘી હોમાયું. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી, જેની વિચારધારાને માનતા લોકો લાગ્યું કે અંગ્રેજો આપણા સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા. હવે અંગ્રેજોએ જે જે સુધારા કર્યા એ પોતાના ફાયદા માટે કર્યા હતા, પણ લાંબા ગાળે શું થયું, આપણને પણ ફાયદો થયો. પણ જ્યારે આ બધા સુધારાઓ છે એ ભારતમાં મૂક્યા ત્યારે લોકોને એમ થયું કે અંગ્રેજો છે એ આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો કે જેણે રેલવે શરૂ કરી, તાર ટપાલ અને જે જે સુધારાઓ કર્યો એનાથી ભારતીય પ્રજાને પણ લાભ થયો. પણ તે માટે તેને ઘણી બધી કિંમત ચૂકવવી પડી. પણ એના માટે એને અંગ્રેજોનું ઘણું બધું દમન છે એ સહન કરવું પડ્યું હતું. લોકોમાં અસંતોષની આગ હવે અગનજ્વાળાઓ ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી ને આ અસંતોષ એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. હવે શું થયું કે આપણે આખા પાઠમાં એ જ ભણ્યા કે અંગ્રેજો છે એ માત્ર ને માત્ર વેપાર કરવા આવ્યા હતા અને શું કરવા લાગ્યા, રાજ કરવા લાગ્યા. તો ભારતના લોકોએ અંગ્રેજોને રાજ તો કરવા દીધું, ઘણું બધું દમન પણ સહન કર્યું અને અંતે 1857માં અંગ્રેજો સામે લડત કરી અને 1857નો સ્વાતંત્ર્ય ભારતને સ્વતંત્ર કરવા માટે પગલાં લેવાના શરૂ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમે સારી રીતે સમજી ગયા છો. વિડીયો સરસ જોજો અને વર્કશીટ પણ કરી લેજો. થેન્ક યુ.